હેલો ફ્રેન્ડ્સ ડિપ્લોમા મિકેનિકલ ઇ લર્નિંગ ચેનલમાં આપનું સ્વાગત છે આજે એક ઇમ્પોર્ટન્ટ સર્ક્યુલર આજે જસ્ટ થોડી મિનિટ પહેલાં જીટીયુની સાઇટ ઉપર એક અપલોડ થયેલો છે જે તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે રિગાર્ડિંગ પોસ્ટપોનમેન્ટ ઓફ વિન્ટર ટ્વેન્ટી ટ્વેન્ટી એક્ઝામિનેશન એન્ડ કન્ડક્શન ઓફ રિમેનિંગ વિન્ટર ટ્વેન્ટી ટ્વેન્ટી એક્ઝામિનેશન ઇન ઓનલાઈન એમસીક્યુ મોડ આ જે સર્ક્યુલર આવ્યો છે ફ્રેન્ડ જે ફર્સ્ટ યરના સ્ટુડન્ટની જેમની એક્ઝામ બાકી રહી ગઈ છે એમના માટે છે ઓકે તો આ શું કહે છે ડિટેલમાં હું તમને એક્સપ્લેન કરવાનો છું તો વિડીયો સ્કીપ કર્યા વગર આખો જોજો જેથી તમને ખબર પડે તો મેં ક્લિક કરી તેની તમે જોશો કે આજનો જ આ સર્ક્યુલર છે સાત તારીખનો ઓકે સો ઇટ ઇઝ હિયર બાય ઇન્ફોર્મ ટુ ધ કન્સર્ન સ્ટુડન્ટ ફેકલ્ટીઝ એન્ડ સ્ટાફ મેમ્બર ઓફ ઇન્સ્ટિટ્યૂટ દેટ ડ્યુ ટુ કરંટ કોવિડ નાઇન્ટીન પેન્ડેમિક સિચ્યુએશન ઓલ વિન્ટર ટ્વેન્ટી ટ્વેન્ટી એક્ઝામિનેશન ઓર્ગેનાઇઝ ઇન મંથ ઓફ એપ્રિલ ટ્વેન્ટી ટ્વેન્ટી ઇઝ હિયર બાય પોસ્ટપોન ટીલ ફર્ધર ઓર્ડર મતલબ જે બી તમારી એક્ઝામનું ટાઈમટેબલ આવ્યું હતું સોળ એપ્રિલ ઓકે જે જૂનું હતું માર્ચ એ કન્ડક્ટ થઈ હતી એપ્રિલમાં તો જે બી તમારી એપ્રિલની એક્ઝામ હતી બધી જ અત્યારે પોસ્ટપોન થઈ ગઈ છે જ્યાં સુધી નેક્સ્ટ ટાઈમ ટેબલ ના આવે ત્યાં સુધી તો આ સર્ક્યુલરનું પહેલો મેઇન પોઈન્ટ એ હતો બીજો પોઈન્ટ જે છે ફ્રેન્ડ્સ ખાસ સમજવા જેવો છે ઓનલાઈન મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચન એમસીક્યુ એક્ઝામિનેશન વિલ બી કન્ડક્ટેડ ફોર

સ્ટુડન્ટ વિલ બી ફર્સ્ટ રી રિક્વાયર ટુ અપિયર ઇન પ્રી ચેક ટ્રાયલ ટેસ્ટ ઓકે જીટીયુ પ્રી ચાય ટ્રાયલ ટેસ્ટ લેશે જેની અંદર તમારી તમે કયું મોબાઈલ વાપરો છો એ એપ્લિકેશન માટે ઓકે છે કે નહીં એ દરેકે દરેક વસ્તુ ચેક કરશે અને જે બી સક્સેસફુલ પ્રી ચેક ટ્રાયલ આપશે પહેલાં તો દરેક જણે એ ટ્રાયલ આપવો કમ્પલસરી છે હવે એ ટ્રાયલ ક્યારે આવશે તો એ જીટીયુ આવતા સમયની અંદર આપણને ઇન્ફોર્મ કરશે તો એ સર્ક્યુલર અમે બી આવી જ રીતે સૌથી પહેલાં અને સૌથી સારી રીતે તમે અમને એક્સપ્લેન કરીશું ઓકે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા કોઈ બી નોટિફિકેશન આવે મેસેજ આવે તમને તરત ખબર પડે અને તમને સારી રીતે સમજાય ઓકે સો પ્રી ચેક જે ટેસ્ટ આવશે એ તમારે કમ્પલસરી આપવી પડશે અને સક્સેસફુલી એપ્લાય કરવી પડશે એના માર્ક્સ તમારે નહીં ગણાય એક રેન્ડમ એક્ઝામ જેવી ક્વિઝ જેવી ક્વિઝ જ હશે પણ એ તમારે આપવી પડશે બીજી વસ્તુ તમે તમારા ડેસ્કટોપ લેપટોપ મોબાઈલ ટેબલેટ જે બી તમારી જોડે અવેલેબલ હોય એમાંથી તમે એક્ઝામ આપી શકશો કોઈ રિસ્ટ્રિક્શન નથી હવે ઓફલાઈન ઓકે ઓફલાઇન મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચન એક્ઝામિનેશન વિલ બી કન્ડક્ટેડ ઓનલી ફોર ધ સ્ટુડન્ટ વુ આર નોટ એબલ ટુ અપિયર ઇન પ્રી ચેક ટ્રાયલ ટેસ્ટ ઓર ઓનલાઇન એમસીક્યુ એક્ઝામિનેશન ડ્યુ ટુ સમ ટેકનિકલ ઇસ્યુ હવે કોઈ ટેકનિકલ ઇસ્યુના લીધે તમે સપોઝ પ્રી ચેક ટ્રાયલ ટેસ્ટ સક્સેસફુલી આપતા નથી અથવા નથી આપ્યો તો એ લોકો માટે ઓફલાઇન ટેસ્ટ થશે પણ એ જે છે ઓફલાઈન ટેસ્ટ ક્યારે થશે એની એમને કોઈ ચોકવટ કરી નથી એટલે તમારી પ્રાયોરિટી એ જ હોવી જોઈએ કે તમારે પ્રી ચેક જે ટેસ્ટ છે એ સક્સેસફુલી તમારે અપાઈ જવો જોઈએ હવે માર્કિંગની વાત કરીએ ફ્રેન્ડ્સ તો અહીંયા તમને એક ટેબલ આપેલું છે તો જનરલી આપણી જે એક્ઝામ હોય છે એ સેવન્ટી માર્ક્સની હોય છે તો તમને અહીંયા ઓપ્શન આપેલા છે કે નંબર ઓફ એમસીક્યુઝ ટુ બી અટેન્ડેડ તો સિત્તેરમાંથી તમારે છપ્પન એમસીક્યુઝ અટેન્ડ કરવાના છે જો સિત્તેરમાંથી છપ્પન તમે અટેન્ડ કરો છો અને છપ્પને છપ્પન સાચા છે તો તમારા સિત્તેર માર્ક્સ ગણાશે ઓકે ચૌદ એમસીક્યુ તમને ટોટ ઓપ્શનમાં મળશે અને તમો સપોઝ સિત્તેરે સિત્તેર તમે અટેન્ડ કરીને આવો છો તો એમાંથી બેસ્ટ ફિફ્ટી સિક્સ જે એમસીક્યુ હશે એ તમારા કાઉન્ટ થશે એ જ રીતે જેનું એંસી માર્કનું પેપર હોય પચાસ માર્કનું પેપર હોય ચાલીસ માર્કનું જે પેપર હોય એમને આ રીતે એમસીક્યુ અટેન્ડ કરવાના આવશે ઓકે જે મેં તમને એક્સપ્લેન કર્યું અહીંયા એ જ લખેલું છે કે જો તમે બધા જ એમસીક્યુ કરે ટીક કરીને આવશો તો સિત્તેરમાંથી જે મેક્સિમમ છપ્પન માર્ક્સ થતા હશે એ તમારા કાઉન્ટ થશે ઓકે નેક્સ્ટ ટોપિક જોઈએ ઇન ધ બેઝિક ઓફ ઓકે અહીંયા જો લખ્યું છે બેઝિસ ઓફ બેસ્ટ ઓફ નંબર ઓફ એમ સીક્યુ ઓકે તમે જે બી બેસ્ટ સિલેક્ટ કર્યા છે એના બેઝ ઉપર તમને માર્ક્સ આપવામાં આવશે ધેર વિલ બી નોટ અ નોટ બી એની ટાઈપ ઓફ નેગેટિવ માર્કિંગ બીજી વસ્તુ ખાસ સ્ટુડન્ટના મનમાં ડાઉટ હોય છે કે બી નેગેટિવ માર્કિંગનું શું તો કોઈ બી પ્રકારનું નેગેટિવ માર્ક નથી તો તમારી અહીંયા તમે જોશો ટાઈમ બી લખેલો છે સિત્તેર માર્ક્સનું પેપર છે તો તમારે સિત્તેર મિનિટની અંદર કમ્પ્લીટ કરવાનું છે એટલે વન અવર અને ટેન મિનિટ તો મારું માનો ત્યાં સુધી તમારે સિત્તેર સિત્તેર એમસીક્યુ એટેન્ડ કરીને આવવાનું કેમ કારણ કે નેગેટિવ માર્કિંગ તો છે નહીં ઓકે તો કદાચ બાય ચાન્સ તમે એકાદ ઓપ્શનમાં એકદમ એકદ એકાદ સિલેક્ટ કરો ને કદાચ સાચું પડી જાય તો તમારો બેનિફિટ થઈ શકે છે ઓકે હવે હાર્ડવેર સોફ્ટવેર કયું જોઈએ છે એની ડિટેલ ગાઈડલાઇન એ વેબસાઇટ જીટીયુની જે વેબસાઇટ છે એની ઉપર થોડાક દિવસોની અંદર અપલોડ થઈ જશે તો એ પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી તમે અમારી ચેનલ સાથે જોડાયેલા જ છો અને ના જોડાયા તો જોડાઈ જજો કે જેથી જે અપડેટ આવવાની છે એનું તમને નોટિફિકેશન મળતું રહે અને તમને પ્રોપર વેમાં અમે તમને ગાઈડ કરી શકીએ બાકી તમારે ક્યાંય ગભરાવાની જરૂર નથી બસ મેથડ એજ જ છે એમસીક્યુની કઈ રીતે પ્રિપેરેશન કરવી એનો બી આપણે વિડીયો અપલોડ કરવાના છીએ સો તમારે ક્યાંય ગભરાવાની જરૂર નથી અને ક્યાંય દોડાદોડ કરવાની જરૂર નથી ક્યાંય અહીંયા મટિરિયલ મળતું હોય અહીંયા મટિરિયલ મળતું હોય એવું કશું કરવાની જરૂર નથી એમસીક્યુની તૈયારી કઈ રીતે કરવી એનો વિડીયો અમે જરૂરથી એક બે દિવસની અંદર અપલોડ કરીશું જેથી તમને પ્રોપર ગાઈડન્સ મળી રહે સ્ટુડન્ટ કેન અપિયર ઇન ઓનલાઈન એમસીક્યુ ટાઈપ એક્ઝામિનેશન ફ્રોમ ધેર કન્વીનિયન્ટ પ્લેસ બરાબર તમારે જ્યાંથી પણ એક્ઝામ આપવી હોય ત્યાંથી તમે આપી શકો હા પણ ત્યાં તમારું નેટવર્ક છે એ પ્રોપર હોવું જોઈએ એવું ના થાય કે પછી ત્યાં નેટવર્ક ના હોય ઓકે અને એ સ્ટુડન્ટ આર નોટ હેવિંગ એક્સેસ ટુ રિક્વાયર્ડ ઇન્ટરનેટ સ્પીડ બરાબર એ જે પ્રી ચેક છે એની અંદર એ બધું ટેસ્ટ થશે કે તમારી ઇન્ટરનેટ સ્પીડ કેવી છે તમારો ફોન છે સપોર્ટ કરે છે કે નહીં બધી જ વસ્તુ ચેક કરશે તમારે ક્યાંય ગભરાની જરૂર નથી અને જો તમને કંઈ પ્રોબ્લેમ હોય તો ઇન્સ્ટિટ્યૂટ વીલ હેવ ટુ પ્રોવાઈડ રિક્વાયર્ડ ઇન્ટરનેટ કનેક્ટિવિટી સ્પીડ ટુ ધ સ્ટુડન્ટ તો તમે તમારા ઇન્સ્ટિટ્યૂટમાં બી વાત કરી શકો તો એ પણ તમને પ્રોપર એટમોસ્ફિયર છે મતલબ જે ઇન્ટરનેટ સ્પીડ છે કનેક્ટિવિટી છે એ બધું જ તમને ત્યાંથી પ્રોવાઈડ કરશે ઓકે તો આ એક ઇમ્પોર્ટન્ટ સર્ક્યુલર તો ફ્રેન્ડ્સ આઈ હોપ તમને ક્લિયર સમજાયું હશે મેક્સિમમ ફ્રેન્ડ્સ સુધી આ વિડીયો શેર કરજો જેથી દરેકને દરેકને ઇન્ફોર્મેશન મળે અને એ લોકોને સમજાય કે આ સર્ક્યુલર એકચ્યુલી કહેવા શું માગે છે અગેન કહું છું જે તમારી થિયોટિકલ એક્ઝામ હતી જે બાકી હતી એ એમસીક્યુ બેઝમાં લેવાના છે જે થઈ ગઈ છે એ પતી ગઈ છે એનો કોઈ ઇસ્યુ નથી જે બાકી છે એ એમસીક્યુ બેઝમાં લેવાશે અને બીજી વસ્તુ એ કે એનો ડિટેલ શિડ્યુલ ટેબલ અપડેટ થશે તો એ બધી જ વસ્તુઓ અમે તમને એક્સપ્લેન કરતા રહીશું સૌથી પહેલાં સૌથી સારી રીતે તો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી જે વિડિયો આવવાના છે હું તમને નોટિફિકેશન મળતું રહે થેન્ક યુ ફોર વોચિંગ વિડિયો